ફાઇનાન્સ વર્કઅપ એન્ડ બિઝનેસ લેક્ચર આપણે અત્યાર સુધી આગળ જે છે એમાં ચેપ્ટર 1 વિષય અભ્યાસ કર્યો હવે આજે આપણે નવું ચેપ્ટર જે ચાલુ કરવા જઈ રહ્યા છીએ આ ચેપ્ટરનું નામ છે બાયોમોલેક્યુલ્સ મતલબ કે જૈવિક અણુઓ એ માટે ખૂબ અગત્યનું ચેપ્ટર અને આજે જે ચેપ્ટરનું લેન્થની દ્રષ્ટિએ ખૂબ મોટું છે અને આગળ તમારે 12th સ્ટાન્ડર્ડ જે છે એના માટે પણ આમાં ઘણી બધી બેઝિક માહિતી જે છે આવવાની છે એટલે ખાસ આ ચેપ્ટર જે છે એને સાથે સાથે યાદ કરવાનું છે અને એમાં જે જે ભાગ સાથે રાસાયણિક બંધારણ સ્વરૂપે થોડું બાયોકેમિસ્ટ્રી પાર્ટ છે મતલબ કે આમાં બાયોલોજી પ્લસ કેમિસ્ટ્રી બંને જે છે હજી તમને ચેપ્ટર લાગશે બરાબર એટલે સૌથી પહેલાં શરૂઆત કરીએ જૈવિક અણુઓ એટલે કે બાયોમોલેક્યુલ્સ જે છે મતલબ શું થાય તો આપણે એ સજીવ જે છે આપણે ભણી કે કોઈ પણ સજીવ હોય એનો બંધારણીય ઘટક કોષ છે મતલબ કે સેલ જે છે એમાં આવેલ હોય કોષ જે છે એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે હવે આવા કોષની અંદર કયા કયા જે છે ઘટકો આવેલા હોય એ પછી કોષના બંધારણમાં આવેલા ઘટકો હોય કે કોષ જે છે એની અંદર આવેલી અંગિકાઓના બંધારણમાં હોય કોઈ પણ રીતે જે સજીવના બંધારણમાં આવેલા એવા કોઈ પણ રસાયણો હોય એવા ઘટકો બરાબર કે જે સજીવ સાથે સંકળાયેલા છે એ બધે બધા ઘટકોને આપણે એક સાથે સામૂહિક રીતે જૈવિક અણુઓ તરીકે જે છે ઓળખી શકીએ બરાબર આવા જૈવિક અણુઓ કયા કયા છે એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે એના બંધારણ જે છે કઈ રીતે હોય છે આપણે બાયોલોજીકલ રીતે કઈ રીતે ઉપયોગી છે બરાબર અને ખાસ કરીને જે છે એમાંના મુખ્ય મુખ્ય અમુક ઘટકો જે છે એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે સૌથી પહેલા જૈવિક અણુઓ કયા કયા છે અને એનું આપણે વર્ગીકરણ કઈ રીતે કરી શકીએ સામાન્ય રીતે એ જોઈએ પેલા જો પેલા સૌથી પહેલા જૈવિક અણુઓ અથવા જીવ અણુઓ જે છે એને મુખ્ય બે વિભાગમાં વહેંચી શકાય શરીર જે છે એમાં જે જૈવિક અણુઓ આવેલા છે એના મુખ્ય બે પ્રકાર છે એક છે કાર્બનિક અણુઓ બીજો ભાગ છે અકાર્બનિક અણુઓ સૌથી પહેલી બાબત બરાબર જે તમારે આગળ 10th સ્ટાન્ડર્ડમાં પૂર્ણ કદાચ આવી ગયા છે અને કેમિસ્ટ્રી નો પાર્ટ છે કાર્બનિક અણુ અને અકાર્બનિક અણુ જે છે મતલબ શું થાય બરાબર તો વ્યાખ્યાની દ્રષ્ટિએ નોર્મલી જે છે એવું માનતા હોય કે જે જેના બંધારણમાં કાર્બન આવેલું હોય એ ઘટકોને બધાને કાર્બનિક કહેવાય બરાબર પણ એ સારી રીતે જે છે સજોડ વ્યાખ્યા નથી કાર્બન માત્ર હોવું એ કાર્બનિક ઘટક તરીકે ન લઈ શકાય ઉદાહરણ તરીકે કાર્બન ડાયોક્સાઇડ CO2 જે છે અકાર્બનિક ઘટક છે બરાબર એટલે માત્ર કાર્બનની હાજરી હોવી એ કાર્બનિક અણુ જે છે એની વ્યાખ્યા નથી એટલે મુખ્ય વ્યાખ્યા શું થાય કે જે જે કાર્બનિક ઘટકો છે જે સજીવના બંધારણમાં આવેલા છે બધા કાર્બનિક ઘટકોના બંધારણમાં કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન આવેલા હોય બરાબર જે રસાયણોના બંધારણમાં કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન આવેલા હોય એવા બધા ઘટકોને સામૂહિક રીતે કાર્બનિક ઘટકો તરીકે ઓળખી શકાય ગુજરાતી ભાષામાં માં લખીએ જે રસાયણોના બંધારણમાં કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન પરમાણુ આવેલા હોય તેને કાર્બનિક અણુઓ તરીકે ઓળખી શકાય બરાબર એટલે મુખ્ય એમાં ત્રણ અલગ અલગ જે છે તત્વો હોવા જોઈએ એમાં કાર્બન હોવો જોઈએ હાઇડ્રોજન હોવો જોઈએ અને ઓક્સિજન ત્રણેય હોય ત્યારે જ એવા ઘટકો જે છે એને કાર્બનિક અણુઓ તરીકે આપણે ગણી શકીએ આ ત્રણમાંથી જે છે કોઈ પણ એક ન હોય અથવા તો કાર્બન જે છે એની ગેરહાજરી હોય તો આપણે એના આધારે એને અકાર્બનિક અણુઓ તરીકે ઓળખી શકીએ મેઇન આપણે એના ઉદાહરણ સમજીએ કે કયા કયા ઘટકો જે સજીવના બંધારણમાં આવેલા હોય એને કાર્બનિક ઘટકો તરીકે ઓળખાય છે તો એવા ઉદાહરણ લઈએ ઉદાહરણ તરીકે કાર્બોદિત અથવા એને ઇંગ્લિશમાં કહેવાય કાર્બોહાઇડ્રેટ બીજો ભાગ છે પ્રોટીન ગુજરાતી નામ છે નત્રલ લિપિડ અથવા બીજું નામ ચરબી ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ આરએનએ વિટામિન ઉત્સેજકો
અંતસ્ત્રાવ ઓકે મુખ્ય મુખ્ય જે મેઈન ઘટકો જે છે એના મે નામ લખ્યા છે જેમાં આપણે મોટા ભાગના ચેપ્ટર જે છે એમાં ભણવાના છે બરાબર સૌથી પહેલું છે કાર્બોદી કાર્બોહાઇડ્રેટ જેને શર્કરા સુગર તરીકે પણ આપણે ઓળખીએ છીએ કાર્બોદી બીજો ભાગ છે પ્રોટીન પ્રોટીન નત્રજ જે છે આપણા શરીરના ખૂબ જ બંધારણીય ઘટક તરીકે મુખ્ય ભાગ આપણા શરીરનો જે બાંધો બનાવવામાં જે મેઈન ભાગ વપરાય છે બરાબર એ ભાગ છે પ્રોટીન લિપિડ અથવા તો ચરબી જેના વિશે તમે જાણો છો ન્યુક્લિક એસિડ બરાબર શરીરમાં જે મેઈન જનીનદ્રવ્ય તરીકે મુખ્ય કેન્દ્રમાં ભાગ આવેલો ડીએનએ આરએનએ બધા ભાગ થશે ન્યુક્લિક એસિડ વિટામિન્સ બરાબર વિટામિન એ બી જી સી જે છે બધા વિટામિન જે છે એના વિશે જાણો છો તમે વિટામિન ઉત્સેચકો શરીર જે છે એમાં ઉદ્દીપક જેવું કાર્ય કરનારા ઘટકો અને અંતસ્ત્રાવ બરાબર જે શરીરમાં બધી રાસાયણિક સંદેશવાહક તરીકે વર્તે રસાયણો આ બધા ઘટકો એવા છે કે જેમાં કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન જે છે પરમાણુના બંધારણમાં આવેલા છે આ બધા પૈકી આપણે આ ચેપ્ટર જે છે એમાં ભણવાના છે એવા કયા કયા એમાં એક છે મુખ્ય કાર્બોદી બીજું છે પ્રોટીન ત્રીજું છે લિપિડ ચોથું છે ન્યુક્લિક એસિડ પાંચમું છે ઉત્સેચક આટલા ભાગ જે છે આમાં ભણવાના છે બધા ભાગ જે છે અમુક ટૂંકમાં આપેલા છે અમુક ડિટેલમાં આપેલા છે પણ આપણે બધે બધા ડિટેલ જે છે એમાં બધા ભણવાની ટ્રાય કરશું બરાબર એ સિવાયના બીજી બાજુ ભાગ જોઈએ તો અકાર્બનિક ઘટકો તો કે જે ભાગમાં કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન જે છે ભાગમાંથી કોઈ પણ એક પૈકી આવેલું ન હોય બરાબર ઉદાહરણ લઈએ તો અકાર્બનિક ઘટકો તરીકે થશે ખનિજ તત્વો કેલ્શિયમ મેગ્નેશિયમ સોડિયમ વગેરે આ બધા શું થશે ખનિજ તત્વો છે અકાર્બનિક ભાગ છે ખનિજ ક્ષાર આવા ખનિજ તત્વો એકબીજા સાથે જોડાઈને ક્ષારનું નિર્માણ કરે છે જેમ કે કેલ્શિયમ કાર્બોનેટ સોડિયમ બાયકાર્બોનેટ NaCl વગેરે છે ક્ષારનું નિર્માણ કરે ત્રીજું છે પાણી H2 જે આપણા શરીરનો અકાર્બનિક વિભાગ જે છે એનો સમાવેશ થાય એટલે સૌથી પહેલા ઉદાહરણ થઈ ગયા કે આપણા શરીરમાં આવેલા જૈવિકણો મુખ્ય બે પ્રકારના હોય એક છે કાર્બનિક ભાગ બીજો ભાગ છે અકાર્બનિક કાર્બનિકના ઉદાહરણ તરીકે જે છે આ બધા આવશે કાર્બોદિત પ્રોટીન લિપિડ ન્યુક્લિક એસિડ વિટામિન ઉત્સેચકો અને અંતસ્ત્રાવ જ્યારે સામેની બાજુ અકાર્બનિક ભાગ જે છે મુખ્ય ત્રણ વિભાગ આવશે ખનિજ તત્વો જે સ્વતંત્ર હોય તત્વો આયન સ્વરૂપે ત્યારે એ જ્યારે જોડાઈ જાય એને કહેવાય ક્ષાર અને એ ત્રીજો ભાગ છે પાણી બરાબર H2O જે છે આ બધા ઘટકો જે છે આપણા શરીરમાં આવેલા છે પણ એમાંના આપણે જે ભાગ કામ કરેલા છે આપણે એક એક ડિટેલમાં ભણવાના છે બરાબર હવે અને પછી બાબત બીજી કે કઈ રીતે આપણને ખબર પડશે કે આપણા શરીર જે છે એમાં કયા ભાગ જે છે ક્યાં આવેલા છે અને આપણને કાર્બનિક ભાગ છે અને અકાર્બનિક ભાગ છે એની સાબિતી શું બરાબર એ કઈ રીતે આપણે એને નક્કી કરી શકીએ તેના પછીમાં તમારે ટેક્સ્ટ બુક પરમાં યાદ રૂપી પ્રમાણનો સૌથી પહેલો ચેપ્ટરનો પોઈન્ટ છે જૈવ અણુઓનું રાસાયણિક પૃથક્કરણ પૃથક્કરણ એટલે એનાલિસિસ કઈ રીતે આપણે નક્કી કરશું કે આ કોષની અંદર આવા બધા ઘટકો આવેલા છે કેમ આપણને ખબર પડે બરાબર એની સાબિતી શું અથવા તો ઇન્ડાયરેક્ટલી એવું પણ કહી શકીએ કે આપણે કોષની અંદર આવેલા રસાયણો કયા કયા છે અને જુદા કઈ રીતે પાડી શકાય બરાબર એના માટેની પદ્ધતિ કઈ છે બરાબર તો એક ચાર્ટ સ્વરૂપે જે છે આપણી પદ્ધતિને આપણે સમજી લઈએ સૌથી પહેલા જૈવિક કણો જે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે એટલે કોઈ પણ જીવંત ઘટક તરીકે કોઈ પણ એક નમૂના તરીકે લેવો પડે એટલે કોઈ પણ એક જીવંત ઘટક તરીકે યકૃતનો ટુકડો અથવા વનસ્પતિનો ભાગ કારણ કે વનસ્પતિ અને યકૃત લીવર જે છે પ્રાણીનો ભાગ થશે આ વનસ્પતિ જે છે એનો ભાગ થશે બે સજીવ છે એટલે સજીવનો કોઈ પણ એક ટુકડો જે છે આપણે લઈ શકીએ કે જેની અંદર આપણે એની અંદર રહેલા રાસાયણિક ઘટકો જે છે આપણે જોવાના છે કયા કયા ઘટકો છે અભ્યાસ કરવાનો સેમ્પલ તરીકે કોઈ પણ એક જીવંત ઘટક જે છે એનો ટુકડો લેશું એ ટુકડા જે છે એમાં ટ્રાઇક્લોરો એસિટિક એસિડ ખાસ એસિડનું નામ યાદ રાખજો ટ્રાઇક્લોરો એટલે કાર્બનની ફરતે ત્રણ ક્લોરિન અણુ જોડાયેલા હોય
અને એસિટિક એસિડ એટલે COOH એટલે કાર્બોક્સિલ સમૂહ ધરાવતો ભાગ અવયવ રસાયણ એટલે આપણે એને અણુ સૂત્ર જે છે સ્વરૂપે દર્શાવીએ તો આવું થશે Cl3 કાર્બન COOH આ થઈ ગયો એનું અણુ સૂત્ર બરાબર આવા એક રસાયણ જે છે એ આ જીવંત ઘટક જે છે એમાં ઉમેરવામાં આવે ટ્રાઇક્લોરો એસિટિક એસિડ ઉમેરો જ્યારે આ એસિડ જે છે એમાં ઉમેરવામાં આવશે બરાબર એવા એસિડ ઉમેરેલા ભાગ સાથે એસિડ ઉમેરીને ઘટકને બંધસ્તા કે મિક્સર વડે મિશ્ર કરવું એટલે બહુ સાદી ભાષામાં ટુકડા જે છે એને ખંડસ્તાથી ખાંડવું એમાં ખાંડી અને એને એકદમ ભૂકો જે છે સ્વરૂપે બનાવવા આવે પેસ્ટ જેવો ભાગનું નિર્માણ કરવું જેની અંદર બધા રસાયણો રહેલા છે આપણે જે ટુકડો લીધેલો છે વનસ્પતિ લઈએ તો વનસ્પતિને ખાંડવાનું છે ખાંડવાની સાથે સાથે એની અંદર એક એસિડ ઉમેરવાનું છે એસિડ કયો છે તો ખાસ યાદ રાખવાનું છે નામ ટ્રાઇક્લોરો એસિટિક એસિડ અને એનું સૂત્ર શું છે તો Cl3CCOOH બરાબર આવા એસિડ જે છે ને એમાં ઉમેરવામાં આવશે જેથી કરીને એમાં એસિડ જે છે એમાં દ્રાવ્ય ભાગ હોય એસિડમાં ઓગળી જશે ને બાકીના ભાગ જે છે અદ્રાવ્ય સ્વરૂપે રહેશે હવે આવા મિશ્ર કરેલા ભાગને મિશ્ર કરેલા ભાગ સાથે નિર્માણ થયેલ કટ સ્લરી અથવા તો પેસ્ટ ને કોટન ચીઝ ક્લોથ વડે ગાળવામાં આવે છે એ બહુ સિમ્પલ જે ખાંડેલો ભાગ છે એક પેસ્ટ જેવો ભાગ નિર્માણ થશે પેસ્ટ જે છે એનો મતલબ એક સ્લરી જેવો ભાગ સ્લરી વાળા ભાગ જે છે એની અંદર આપણે ગરગડા જેવો ભાગ થશે એને આપણે કાગળ અથવા તો કોટન ક્લોથ એક જે છે કાપડ વડે એને ગાળવાનું છે હવે ગાળશું એટલે શું થશે તો કે સ્વાભાવિક છે કોઈ પણ વસ્તુને ગાળવામાં આવે એટલે એક ભાગ નીચે ગળાઈ જશે અને બીજો ભાગ જે છે જે તૂટેલો નહીં હોય જે મોટા કદનો ભાગ હશે ઉપરની બાજુ જે છે બાકી રહી જશે એટલે ગાળવામાં આવે એના પછી ગાળણને લીધે બે ભાગ નિર્માણ થશે આના પછી આગળનો ભાગ ગાળણ કરવાથી જે ક્લોથ વડે ગાળવામાં આવે ત્યારે ગાળણ કરવાથી બે ભાગ જે છે નિર્માણ થશે એક ભાગ જે નીચે ગળાઈ જાય છે એને કહેવાય ગાળણ એક ભાગ જે ગળાતો નથી એ ભાગ છે અવશેષ બંનેના અર્થ ગાળણ એટલે શું જે ભાગ નીચે ગળાઈ જાય છે તે સામેની બાજુ જે ભાગ નું ગાળણ થતું નથી તે બે ભાગ મળશે બરાબર બહુ સિમ્પલ પ્રક્રિયા છે કોઈ પાત્ર લીધું છે પાત્રમાં કોઈ પણ ટુકડો લીધો છે કે એકરોનો ટુકડો અથવા તો વનસ્પતિ એ ભાગને ખાંડવામાં આવે ખાંડતી વખતે એમાં એક એસિડ ઉમેરવાનું છે એસિડનું નામ છે ટ્રાઇક્લોરો એસિડિક એસિડ આવા એસિડ સાથે ઉમેરી અને ખાંડી અને એક પેસ્ટ બનાવી પેસ્ટને આપણે જે છે કાગળ અથવા તો ભાગ જે છે કાપડ યોગ્ય હોય એનાથી ગાળવામાં આવે અને એનાથી ગાળશું એટલે એક ભાગ છે નીચે ગળાઈ જશે જે નીચે ગળાઈ ગયેલો ભાગ છે એનું નામ એક ગાળણ બરાબર જે ગળાઈ જાય છે અને બીજો ભાગ જે કાપડ ઉપર રહી જવાનો છે જે ગળાતો નથી એ ભાગનું નામ છે અવશેષ બરાબર હવે કયો ભાગ અવશેષ છે કયો ભાગ ગાળણ છે ખાસ બે યાદ રાખવાનું છે કઈ રીતે જો કે જે ભાગ ગાળણ છે એ ભાગ છે એસિડ દ્રાવ્ય ભાગ મતલબ જે ભાગ ગળાઈ ગયો છે કેવો ભાગ હશે તો કે જે ભાગ એસિડમાં દ્રાવ્ય થઈ ગયેલો હશે એ ભાગ ઓટોમેટિક નીચે ગળાઈ જશે કારણ કે એસિડમાં દ્રાવ્ય થઈ ગયેલો છે અને બીજો ભાગ જે અવશેષ રૂપે છે એ છે એસિડ અદ્રાવ્ય ભાગ આ પૂછાય ઇક્વેશનમાં
બરાબર કે જે ગાળણ પૃથક્કરણ કરતી વખતે એસિડ દ્રાવ્ય ભાગ કયો છે જે ભાગ ગળાઈ જાય છે ગાળણ એ કયો છે એસિડ દ્રાવ્ય ભાગ મતલબ આપણે કોષ જે લીધેલા છે નમૂના લીધેલા છે પેશીનો ટુકડો લીધેલો છે એમાં જે જે ઘટકો એમાં એવા હતા કે જે એસિડમાં ઓગળી જવા થાય બધા નીચે ગળાઈ જશે જે ઓગળતા નથી બરાબર જે મોટા ઘટકો છે જે સળતાથી તૂટી શકે એમ નથી એ બધા ભાગ એમનો ઉપર પડ્યા રહે છે એ ભાગ કયા છે અવશેષ અને એમાં કયો ભાગ હોય એસિડ અદ્રાવ્ય ભાગ હવે મહત્વની બાબત હવે યાદ રાખવાની છે કે એસિડ દ્રાવ્ય ભાગ અને એસિડ અદ્રાવ્ય ભાગમાં કોણ કોણ જે છે આવેલા હોય અને એસિડ દ્રાવ્ય ભાગમાં મોટા ભાગે અકાર્બનિક ઘટકો તેમાં હાજર હોય છે આ ખાસ યાદ રાખવાનું છે જે ભાગ એસિડ દ્રાવ્ય છે એમાં કયો ભાગ હોય આગળ જોયું પ્રમાણે કે જૈવિક અણુ બે પ્રકારના હોય એક છે કાર્બનિક અને બીજો અકાર્બનિક છે જે અકાર્બનિક ભાગ જે છે બધા એસિડ દ્રાવ્ય ભાગમાં જોવા મળે ઉદાહરણ તરીકે સલ્ફેટ એટલે કે SO4 2 માઇનસ ફોસ્ફેટ CO4 3 માઇનસ ઓકે સલ્ફેટ ફોસ્ફેટ જેવા જે બધા આયનો જે ક્ષાર છે બધા અકાર્બનિક ભાગ છે એવા બધા ભાગ ક્યાં જોવા મળે તો એસિડ દ્રાવ્ય ભાગમાં જે એસિડની સાથે ગળાઈ જાય છે બરાબર જ્યારે એની સરખામણીમાં એની સાથે રહેલો જે ભાગ જે છે બીજો ભાગ એસિડ અદ્રાવ્ય ભાગ એમાં શું જોવા મળે તો એસિડ અદ્રાવ્ય ભાગ તો વૈજ્ઞાનિકોને એસિડ અદ્રાવ્ય ભાગમાં હજારો કાર્બનિક ઘટકો જોયા બીજો પ્રશ્ન કે જે પૃથક્કરણ કરવામાં આવે છે એમાં અદ્રાવ્ય વાળા ભાગમાં કયા ઘટકો હોય એ ભાગ છે કાર્બનિક ઘટકો કાર્બનિક ઘટકો સુકામ એમાં ગળાતા નથી ઉપર એ જે શબ્દ કાર્બનિક છે નીચે જે આવી જાય છે બધા અકાર્બનિક છે કારણ કે કાર્બનિક ઘટકો જે છે એ મોટા જટિલ ઘટકો સ્વરૂપે આવેલા હોય એમાં કાર્બનિક ઘટકોમાં ઉદાહરણ તરીકે લખો તો કયા કયા હશે તો કે આમાં ઉદાહરણ તરીકે હશે પોલીસેકેરાઇડ પ્રોટીન પોલીન્યુક્લિઓટાઇડ વગેરે પોલીસેકેરાઇડ એટલે કાર્બોદિતનું જટિલ સ્વરૂપ છે પ્રોટીન એ પોલિમર ઘટક છે અને પોલીન્યુક્લિઓટાઇડ ડીએનએનું જટિલ સ્વરૂપ છે જે જે ઘટકો કાર્બનિક હોય અને મોટા કદના હોય બધા ગળાતા નથી મતલબ એ કાર્બનિક છે અને કયા ભાગમાં હોય એ અવશેષવાળા ભાગમાં હોય અને કયા ભાગમાં છે તો સાથે અંદર કોણ છે એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે પેશન્ટ શું પૂછાય છે કાર્બોદિત પ્રોટીન જે છે કયા ભાગમાં જોવા મળે છે તો એસિડ અદ્રાવ્યમાં હોય અને અવશેષમાં ભાગ હોય અકાર્બનિક ઘટકો જે છે મોટા ભાગે શેમાં જોવા મળે તે ભાગ જે છે હશે ગાળણમાં અને એનું બીજું નામ છે એસિડ દ્રાવ્ય ભાગ જે છે આ રીતે આપણે કોઈ પણ જે છે જીવંત પેશીનો નમૂનો ટુકડો લીધો હોય એમાંથી એને આપણે આ પદ્ધતિ દ્વારા એના દ્રાવ્ય ભાગ અને અદ્રાવ્ય ભાગ જે છે એના આધારે એના કાર્બનિક અને અકાર્બનિક ઘટકોને જુદા પાડી શકીએ બરાબર જેમ આપણે કીધું હતું કે અલગ અલગ ભાગ જે છે કાર્બનિક અણુઓ અને અકાર્બનિક સ્વરૂપે જૈવિક અણુઓ બે પ્રકારના હોય પણ એ કેમ ખબર પડશે તો આ પદ્ધતિ દ્વારા ચાર્ટ સ્વરૂપે જે છે આપણે જેમાં પદ્ધતિ દર્શાવી છે સામાન્ય પદ્ધતિ સ્વરૂપે આપણે એ બંને ઘટકો જે છે એને જુદા પાડી શકીએ બરાબર હજી બીજી એક પદ્ધતિ જે બહુ સિમ્પલ જેમાં સેમ આ જ રીત છે બરાબર એક બહુ નાની સિમ્પલ સ્ટેપ જે છે જેના આધારે આપણે અકાર્બનિક ઘટકો જે છે એને જુદા પાડી શકીએ બરાબર એ જોઈએ હવે જો અકાર્બનિક ઘટકોનું પૃથક્કરણ આપણે કઈ રીતે કરી શકીએ એવી બીજી એક પદ્ધતિ છે એના વિશે ચર્ચા કરીએ સજીવોમાં રહેલા અકાર્બનિક ઘટકોનું પૃથક્કરણ રીત જે છે આગળ જે હતી પ્રમાણે સેમ રીત છે બરાબર અમુક કઈ સિમ્પલ પ્રક્રિયા ઉઘરી છે નહીં સૌથી પહેલા જીવંત પેશી નો નમૂનો કોઈ પણ જીવંત પેશી લઈ શકાય જેમ કે આગળ કીધું પ્રમાણે યકૃત પર્ણ કે અન્ય વનસ્પતિ
મોટા ભાગે વનસ્પતિ વાળો ભાગ જે છે એનો ઉપયોગ કરવામાં આવે અને જીવન પ્રવેશી જે છે એના નમૂના એટલે સુકવીને તેનું વજન કરો સૌથી પહેલા કોઈ પણ વનસ્પતિ જે છે અથવા તો જીવન પ્રવેશી નમૂનો લે અને સુકવી દેવામાં આવે સાબાઈ છે કે સુકવી દેવાથી શું થશે તો કે એમાં બાષ્પીભવનના લીધે બાષ્પીભવન થવાથી ભેજ અથવા તો પાણી દૂર થશે એમાં જે ભેજ રહેલો એ ભેજ બધું નીકળી જશે હવે સુકવેલા નમૂનાને દહન કરો કેગાય પણ નમૂનો જે છે સુકેલો છે હવે એને સળગાવી દેવામાં સળગાવી દેવાથી એટલે ખ્યાલ છે સળગાવો એટલે શું થાય દહન કરવું એટલે એક પ્રકારનું ઓક્સિડેશન કરવું ઓક્સિડેશન કરવું એનો મતલબ કે એમાંથી ધુમાડો ઉત્પન્ન થશે બરાબર હવે જો દહન કરવામાં આવે એટલે કે સળગાવો અને સળગાવવાથી એમાં ધુમાડો ઉત્પન્ન થાય ધુમાડો જે છે એમાં બે પ્રકારના ભાગ એમાં મુક્ત થશે જેમ કે એક ભાગ હશે પાણીની બરાબર કોઈ પણ ઘટક જે છે એને સળગાવે એટલે એમાંથી પાણીની વરાળ જે છે મુક્ત થાય પાણીની વરાળ મુક્ત થવાનો મતલબ એ ઇન્ડાયરેક્ટલી H2O જે છે ગુમાવે છે એ બીજું તો કે ધુમાડામાં મુક્ત થાય કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 સુકવેલા નમૂનાનું દહન કરો બરાબર સળગાવો એટલે એનો ધુમાડો મુક્ત થાય ધુમાડામાં પાણીની વરાળ અને કાર્બન ડાયોક્સાઇડ બે જે છે ઘટકો મુક્ત થાય સમજવાનું શું છે જો કે CO2 અને પાણી બંને દૂર થવાથી એમાં રહેલા કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન ત્રણેય ઘટકો કોઈ પણ રાસાયણિક ઘટક જે છે જે હશે આપણે સળગાવેલો છે એમાંથી કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન જે છે મુક્ત થઈ ગયા કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન દૂર થવા ઇન્ડાયરેક્ટલી રસાયણમાં રહેલા કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન દૂર થાય છે કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન દૂર થાય એટલે ઇન્ડાયરેક્ટલી આપણે કીધું તો આગળ કે કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન હોય શું છે તો એમાં રહેલા કાર્બનિક ઘટકો જે છે મુક્ત થવા એટલે આપણે કોઈ પણ ઘટકને જ્યારે સળગાવીએ ત્યારે એના ધુમાડા સ્વરૂપે એમાં રહેલા કાર્બનિક ઘટકો બધા નીકળી જાય કાર્બનિક ઘટકો નીકળી જાય એટલે હવે શું થશે તો કે બાકી રહેલ અવશેષ જે ભાગ બાકી બીજો છે બરાબર કોઈ પણ ઘટક જે છે સળગાવ્યા પછી જે બાકી રહે છે ભાગ એને આપણે ઓળખીએ છીએ રાખ રાખવાળો ભાગ જે છે એમાં શું વધશે ખાલી આગળ કીધું તે પ્રમાણે જૈવિક કણો બે જ પ્રકારના હોય કે કાર્બનિક હોય અને અકાર્બનિક હોય હવે જ્યારે એને સળગાવ્યું ત્યારે એમાંથી કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન જે છે ઘટક દૂર થઈ ગયા કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન દૂર થવા એનો મતલબ કે એમાં રહેલા કાર્બનિક ઘટકો દૂર થાય છે કાર્બનિક ઘટકો દૂર થઈ ગયા કાર્બનિક ઘટકો દૂર થઈ ગયા હવે જો શું ખાલી તો કે બાકી રહેલ ભાગ રાખ તો એનો મતલબ ઇન્ડાયરેક્ટલી શું ખબર પડે કે રાખ જે છે એની અંદર તે અકાર્બનિક ઘટકો છે આ પૂછાય કે કોઈ પણ ભાગ જે છે સળગાવ્યા પછી માં રાખ મળે છે રાખ શું છે એમાં રહેલા અકાર્બનિક ઘટકો છે કેલ્શિયમ મેગ્નેશિયમ સોડિયમ જે જે ક્ષાર રહેલા હોય ક્ષાર બધા જે છે ખાલી મુક્ત થશે મુક્ત થયેલા સંપૂર્ણ આયનો તત્વો જેને આપણે કહીએ છીએ એ ભાગને આપણે રાખ તરીકે ઓળખીએ છીએ એટલે ક્વેશ્ચન સિમ્પલ શું પૂછાય રાખ જે છે એ કેવા પ્રકારનો બંધારણ ઘટક ધરાવે છે તો કે એક પ્રકારનો અકાર્બનિક ઘટક છે એટલે આપણે આ રીતે અકાર્બનિક ઘટક જે છે ને પણ જુદો પાડી શકીએ આગળ જે કીધું તેમાં પદ્ધતિમાં એસિડ આવે છે ખાલી યાદ રાખવાનું છે બરાબર એસિડ તરીકે ટ્રાઇક્લોરો એસિટિક એસિડ એના દ્વારા આપણે કાર્બનિક અકાર્બનિક ઘટકો એસિડના આધારે જુદા પાડી શકીએ અને આમાં તો કે સિમ્પલ એને સળગાવવાનું છે વજન જે છે એને કરી સુકવી અને સળગાવી દો સળગાવવાથી ધુમાડાની સાથેના કાર્બનિક ઘટકો દૂર થઈ જાય જે ભાગ વધો રહે છે બરાબર એ ભાગ રાખ તરીકે ઓળખાય અને રાખવાળા ભાગમાં અકાર્બનિક ઘટકો જોવા મળશે અકાર્બનિક ઘટકો ક્યાં આવે છે આપણે આ કહ્યું પ્રમાણે તે
એસિડ દ્રાવ્ય ભાગમાં હોય છે. આગળ જોઈએમાં એવું તો કે અકાર્બનિક ઘટક ઇસમાં હોય તો કે એસિડ દ્રાવ્ય ભાગમાં આવેલા સલ્ફેટ ફોસ્ફેટ જેવો ભાગ એ અકાર્બનિક ઘટકો જે છે એ રાખવાળો ભાગ એમાં આપણે જુદો પાડી શકીએ. એટલે આ રીતે સૌથી પહેલો ટોપિક છે જેમાં આપણે જૈવિક કણો જે છે પૃથ્થકરણ કેવી રીતે કરી શકાય એના વિશે આપણે ચાર સૂત્ર ગણ્યા. બરાબર, હવે પછી આપણે આગળના લેક્ચરમાં એક એક ટોપિક છે કાર્બોદિત પ્રોટીન ચરબી જે છે એક એક બંધારણીય ઘટકો કયા કયા છે અને એના ભાગ જે છે એમાં એના અલગ અલગ પેટા પ્રકાર અને સાથે ખાસ કરીને મહત્વના બંધારણ અને એના ઉદાહરણ જે છે એ આપણે આગળ નેક્સ્ટ ટોપિક જે છે એમાં